હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. તેના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી આજના આ વિડીયોની અંદર જોશું. તો આજનો આ વિડીયો થોડોક લાંબો હશે, તો આ વિડીયો છે એ અંત સુધી જોવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. મોહેન્જો દડોની નગર ચર્ચામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. ઉત્તર, મોહેન્જો દડો નગરના રસ્તા. અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વાપરતા થાંભલાઓના હોવાનું મનાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વણાકો આવતા નહીં. 2 મુખ્ય રાજમાર્ગો હતા, એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગોમાં મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેન્જો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. હવે જોઈએ મોહેન્જો દડોની ગટર યોજના. એ હડપ્પ્ય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી. પ્રાચીન સમયમાં ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેન્જો દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરોના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે સમયે સુધારાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરોની આ સુંદર રચના શહેરોના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. 2. મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો. ઉત્તર, મૌર્ય યુગ દરમિયાન ભારતના બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો અને શિલાલેખોની સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. 1. સ્તૂપ. ભગવાન બુદ્ધના શરીરના અગ્નિ સંસ્કારને અંતે શેષ રહેલા અસ્થિ દાંત રાખને પવિત્ર ધાતુ પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવતી. આ પ્રકારના સ્મારકને સ્તૂપ કહેવામાં આવતો. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ સ્થાપત્યના વિકાસનો યુગ હતો. સમ્રાટ અશોકના સમયના આ 5 સ્તૂપો ખૂબ પ્રખ્યાત છે. 1. સાંચીનો સ્તૂપ. 2. સારનાથનો સ્તૂપ. ધર્મરાજિકા સ્તૂપ. 3. બૈરતનો સ્તૂપ. 4. નંદનગઢનો સ્તૂપ. અને 5. ગુજરાતમાં દેવની મોરી એટલે કે સાબરકાંઠાનું સ્તૂપ. હાલના સ્તૂપ કરતા અડધા કદના વિખ્યાત સાંચીના મૂળ સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું. તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. આ સ્તૂપ સ્થાપત્ય કલાનો અદ્ભુત વારસો છે. 2. સ્તંભલેખો. ધર્મના પ્રચાર અર્થે સમ્રાટ અશોકે ઉભા કરાવેલા શિલ્પકલાના ઉત્તમ નમૂના રૂપ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચકડાટ આપીને બનાવવામાં આવે છે.
અંબાલા, મેરઠ, અલ્હાબાદ, લોરિયા પાસે નંદનગઢ એટલે કે બિહાર, સાંચી એટલે મધ્યપ્રદેશ, કાશી, પટના, બુદ્ધગયા એટલે કે બોધિગયા વગેરે સ્થળોએ આવેલા સ્તંભલેખો મુખ્ય છે. આ સ્તંભલેખોમાં બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે ધર્મચક્ર પ્રવર્તનનું સૌ પ્રથમ સરળ સ્થળ છે. તેથી એ સિંહાકૃતિ નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખ સ્વીકારવામાં આવી છે. 3. શિલાલેખો. સમ્રાટ અશોકે કાષ્ઠ અને પાષણમાં ધર્મજ્ઞાનો કોતરાવીને ઉભા કરાવેલા શિલાલેખો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવી તેમના દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે. પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધ્રોલી અને જોગડા એટલે કે ઓડિશા તથા ચેન્નઈ વગેરે સ્થળોએ આવેલા શિલાલેખો મુખ્ય છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. 3. ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો અથવા ટૂંક નોંધ લખો. ગુજરાતની ગુફાઓ. ઉત્તર ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે. 1. જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં આ 3 ગુફા સમૂહ આવેલ છે. 1. બાવા પ્યારાનો ગુફા સમૂહ. 2. ઉપરકોટની ગુફાઓ. 3. ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. તો તેમાં સૌથી પહેલા જોઈએ બાવરા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફાઓ બાવરા પ્યારાના મધ્ય પાસે આવેલી છે. તે 3 હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજાની સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈસવીસનની શરૂઆતની 1-2 સદી દરમિયાન ડંકારેલી હોવાની શક્યતા છે. 2. ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયા છે. તે ઈસવીસન 2 સદીના ઉત્તરાર્ધની 4 સદીના પ્રવાર્ધ સુધીમાં ડંકારેલી હોવાનું જણાય છે. 3. ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મંજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈસવીસન 3 સદીમાં ડંકારેલી હોવાની શક્યતા છે. 2. ખંભાલીડા ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટર દૂર આ ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. આ તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈતન્ય ગૃહ, ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસ્ત એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી મૂર્તિઓ, આ બધા સ્થાપત્યો
ઈસવીસન ની બીજી સદીના છે. 3. તળાજા ગુફાઓ. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજ ગિરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓ સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંના એપલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈતન્ય ગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનુમ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની 3 સદીની છે. 4. શાણા ગુફાઓ. આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી પર શાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મુધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 5. ઢાંક ગુફાઓ. આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે. તે 4 સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 6. ઝિંઝુરી સર. ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સ્થિત સર પાસેની ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1 અને 2 સદીની હોય તેમ મનાય છે. 7. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કે કા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી. 8. કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે, જે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યકલાની દ્રષ્ટિએ બેનુમ છે. અહીં એક જ પથ્થરમાંથી ડંકારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. 4. મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો વિશે માહિતી આપો અથવા ટૂંક નોંધ. મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો. ઉત્તર. મધ્યયુગ દરમિયાન ભારતમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય, ધર્મશાળા વગેરે અનેક સ્થાપત્યોનું બાંધકામ થયેલું છે. 1. દિલ્હીના સુલતાન કુટુંબીન એબેક દિલ્હીમાં કુતુઉદ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્હીમાં કુટુંબ મિનાર નામનો પ્રખ્યાત મિનારો બંધાવ્યો હતો. 2. બંગાળ. બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, તાંતીપાડાની મસ્જિદ અને જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો વગેરે સ્થાપત્યો બંધાયા હતા. બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી વિકસી હતી. 3. જોધપુર. તુર્ક સુલતાનોએ જૌનપુરમાં અટાલા મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. મસ્જિદની દિવાલો અને છત પર કમળ વગેરે વિવિધ ભાતની આકૃતિઓ બનાવવામાં આવી છે. 4. માળવા. સુલતાનોની સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. તેના વિશાળ આકર્ષક ગુંબજો અને બારીઓ અત્યંત નકશીદાર છે. આરસ પહાણથી બનાવેલો હોશંગાબાદનો મકબરો ભારતીય શૈલીનો છે. 5. અન્ય પ્રાંતો. કાશ્મીરમાં કુંગુર બુરજ મહમદ સુલતાનોએ બંધાવેલી બીડડ અને ગુલબદાની
અનેક ઇમારતો તથા મહમૂદ ગાવાની મદરેસા તેમજ વિજયનગર સામ્રાજ્યના સ્થાપત્યોમાં હમ્પીના વિઠ્ઠલ સ્વામી અને હજારા રામ મંદિરો તથા ગોપુરમ અને કલાત્મક નકશીકલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે. 5. ગુજરાતની સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો. ઉત્તર: ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો, જૈન દેરાસરો વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમાજોપયોગી અનેક પ્રકારના બાંધકામો થયા છે, જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિશામાઓ, ચબૂતરા, સરુખાઓ, ઘુમ્મટો, તારણો, કુવાઓ, વાવો, સરોવર, તળાવો, પશુ પક્ષીઓની આકૃતિ વગેરે સ્થાપત્યો સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય મનાય છે. 1. મંદિરો. ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે. તેમાં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, તેવી જ રીતે ડાકોરમાં રણછોડરાયજી મંદિર, મોઢેરામાં સૂર્ય મંદિર, વડનગરનું અંકેશ્વર મંદિર, અંબાજીમાં અંબાજી મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, અરવલ્લી જિલ્લામાં શામળાજીનું મંદિર, ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર, બહુચારાજીમાં બહુચારાજી મંદિર, પાવાગઢમાં મહાકાળી મંદિર, ખેડ બ્રહ્મામાં બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાલ માતાજી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઠ, સ્વામિનારાયણ મંદિરો વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. 2. મસ્જિદો. ઈસવીસન 1424માં સુલતાન અહમદ શાહ પહેલાએ અમદાવાદમાં 3 દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજો વાળી સામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં બારી કોતરણી વાળી સીદી સૈયદની જાળી, મસ્જિદે નગીનાના નામે ઓળખાતી રાણી સ્પ્રીની મસ્જિદ, સાળંગપુર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા છે. ચાંપાનેરમાં જામી મસ્જિદ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના નાના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. 3. જૈન મંદિરો એટલે કે દેરાસરો. અમદાવાદમાં અઠી સિંહના દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પંચાસરા મંદિર, સિદ્ધગીરી શત્રુંજયગીરી પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. 4. વાવ. અડલાજની વાવ, દાદા હરિની વાવ એટલે કે અમદાવાદ, પાટણની રાણકી એટલે કે રાણીની વાવ, ડભોઈની વાવ વગેરે ભવ્ય વાવો આવેલી છે. આ ઉપરાંત ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી અને કાકરિયું તળાવ અમદાવાદ, રુદ્રમહાલય સિદ્ધપુર, સહસ્ત્રીલિંગ તળાવ પાટણ, શામળાજીની ચોરી, તાનારીરી સમાધિ અને કીર્તિ તોરણ, વડનગર, મુનસર તળાવ, વિરમગામ.
મલાવ તળાવ, ધોળકા વગેરે ગુજરાતની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્યની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે. પ્રશ્ન બે. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. એક, મોહેંજોદડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી અથવા મોહેંજોદડોના મકાનોનું વિગતવાર વર્ણન કરો. ઉત્તર, નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પ્લીથ એટલે કે પીઠિકા ઉપર બાંધતા. શ્રીમંતાના મકાનો બે માળના અને 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. ઉચ્ચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લો તેમજ આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળ્યા હતા. મકાનના ઉપલા માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. ખરેખર મોહેંજોદડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. બે, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો અથવા મોહેંજોદડોની નગર રચના સમજાવો. ઉત્તર, પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. એક, શાસન અધિકારીઓનો ગઢ એટલે સિડલક. બે, અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. અને 3, સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. પ્રાચીન ભારતના નગરોની વિશિષ્ટતાઓ. શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે થડેલી ઈંટોના બનાવેલા છે. પ્રશ્ન 3, મોહેંજોદડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. ઉત્તર, હડપીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલા હતા. સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી. સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે. સ્નાનાગારની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે. ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે એમ માનવામાં આવે છે. જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા 2 વિશાળ મકાનો મોહેંજોદડો નગરમાંથી મળી આવ્યા છે. આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે. મોહેંજોદડોમાંથી 20 મકાનોની 1 સળંગ સૈનિક બેરક પણ મળી આવી છે. 4, પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો. ઉત્તર, ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્ણક માર્ટેના નેતૃત્વ હેઠળ દયારામ સહાયની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટ્રેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેની ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહે છે. હડપ્પા પાસેની પાષણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે, તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્રપાષણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયની
નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ જ નોંધપાત્ર છે. હડપીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા અહીંથી મળ્યા છે. પ્રશ્ન 5. ધોળાવીરા વિશે માહિતી આપો. અથવા પ્રાચીન ભારતમાં એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. ઉત્તર. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખરીદબેટમાં આવેલું છે, જે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલનો સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. પ્રશ્ન 6. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. અથવા પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપો. ઉત્તર. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલના મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે. લોથલના પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંધવા માટેનો એક મોટો ધક્કો, ગોદી એટલે કે ડોકયાર્ડ, મળી આવ્યો છે. આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો. ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા. આમ લોથલમાંથી મળી આવેલ ધક્કો, ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત, નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. 7. સ્તંભલેખો પરથી કલા વિશે માહિતી આપો. અથવા સ્તંભલેખનો પરિચય આપો. ઉત્તર. મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પોના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા અને સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા. પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય. સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ એટલે કે બિહાર, સાંચી, મધ્યપ્રદેશ, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.
અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે ધર્મચક્ર પ્રવર્તકનું સૌ પ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે. 8. ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. ઉત્તર. ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી, સ્થાપત્ય, મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું. જબલપુર એટલે કે નીનાવાનું પાર્વતી મંદિર અને ભૂમરા એટલે કે નાગોડાનું શિવ મંદિર, એરણ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્તયુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વહાર સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. આમ ગુપ્તયુગ દરમિયાન ભારતના શિલ્પ સ્થાપત્યના કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો છે. આથી ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. પ્રશ્ન 9. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો વિશે માહિતી આપો. ઉત્તર. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ, બાંધની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં ખંભાલેડા, ગોંડલ, ઠાંક, રાજકોટ, ઉપરકોટ, જૂનાગઢ ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત તળાજા, શાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે. અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. અશોકના ગુફાલેખો બિહારમાં ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. આ ગુફાલેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગતો દર્શાવી છે. પ્રશ્ન 10. રથ મંદિરો વિશે માહિતી આપો. ઉત્તર. પલ્લવ રાજાઓએ તેમના પાટનગર કાચી અને મહાબલીપુરમ માં ઘણા રથ મંદિરો બંધાવ્યા હતા. પલ્લવ રાજા પહેલાએ મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો અને ગુફા મંદિરો, મંડપો કોતરાવ્યા છે. રથ અને મંડપ એ શૈલા કૌશલ્યાત્મક મંદિરના બે સ્વરૂપો છે. દરેક રથ મંદિર એક પથ્થર કે ખડકને કોતરીને બનાવેલું છે. મહાબલીપુરમનું 7 રથવાળું મંદિર વિશ્વ પ્રખ્યાત છે. એ રથ મંદિરોના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. જેમ કે દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ,
ધર્મરાજ રથ, સહદેવ રથ વગેરે. ધર્મરાજનું રથ મંદિર સૌથી મોટું છે, જ્યારે દ્રૌપદીનું રથ મંદિર સૌથી નાનું છે. મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ ડંકારેલું મંદિર છે. આજ 10 મંડપો ગુફા મંદિરો છે. તેમાં મહાબલીપુરમમાં મંડપ વિશ્વવિખ્યાત છે. રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે. તેમની સુંદરતા અને કલાત્મકતા આકર્ષક છે. તેમના શિખરો અને છતો વિશિષ્ટ પ્રકારના છે. આકાર અને પ્રકારમાં એકબીજાથી જુદા પડતા એ રથ મંદિર સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. તે ભારતીય સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. પ્રશ્ન 11. ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો. ઉત્તર. ગુપ્ત યુગ દરમિયાન મંદિરોનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પીઠિકાઓ પર થયેલું છે. તે સીડીઓવાળા અને શિખરબદ્ધ છે. કેટલાક મંદિરોનું નિર્માણ સપાટ થયેલું છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવતો. આ પ્રકારની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવ મંદિર અને દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર ખૂબ જાણીતા છે. આ મંદિરોની સ્થાપત્ય કલા ઉપરાંત ત્યાંની મૂર્તિઓની શિલ્પકલા પણ બેનુમ છે. મુખ્યત્વે નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે અજોડ છે. આ સ્થાપત્યોની રચનામાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચીના મંદિરો સુપ્રસિદ્ધ છે. ચોલ વંશની રાજધાની થ્રુજાવુરમાં રાજા રાજરાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું. તે આશરે 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું તે એક અજોડ મંદિર છે. પ્રશ્ન 12. ટૂંક નોંધ લખો. ભારતના જૈન મંદિરો એટલે કે દેરાસરો. ઉત્તર. ભારતમાં અનેક સ્થળોએ જૈન મંદિરો આવેલા છે. બિહારના રાજગૃહ ખાતે વેભાર, વિલાસચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો છે. બિહારમાં સંમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ છે. તે મધુવન કહેવાય છે. અહીં ભગવાન આદિનાથ અને અન્ય 20 તીર્થકરો નિવારણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધાર્યા હતા. આ સ્થળે કેટલાક મુનિઓ મોક્ષ પામ્યા હતા. ગુજરાતમાં પાલિતાણામાં જૈન મંદિરો છે, તેમજ શંખેશ્વરમાં 50 મંદિર છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ પર્વત પર દેલવાડાના જૈન મંદિરો ઉપરાંત રાણકપુરના જૈન મંદિરો, બાંધકામ, કોતરકામ, શિલ્પકલા, કલા કારીગરી વગેરેની દ્રષ્ટિએ અદ્ભુત અને બેનુમ છે. ભારતના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. 13. દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. ઉત્તર. દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે. પશ્ચિમ ભારતના જૈન મંદિરો આ મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું લુમવાસીય મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોમાં વિમલવસી અને લુણવસીના મંદિરો આરસ પહાણની સ્મૃતિ, કોતરણી અને શિલ્પકામથી ખૂબ સમૃદ્ધ છે. દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરથી સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. વિશેષ કલા વિચે
વિવેચકો દેલવાડાના જૈન મંદિરોને સંગમરમર એટલે કે આરસમાં ડંકારેલા કાવ્યો તરીકે ઓળખાય છે. આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી ચિરસ્મરણીય અને અતુલ્ય ભેટ છે. 14. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો અથવા મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. ઉત્તર. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારેય દિશાએ નાના નાના કુલ 108 મંદિરો એટલે કે ડેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. વિશેષ. મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સ્તુતિના કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના વાક્ય મુજબ ઉત્તર લખો. 1. સ્થાપત્ય કલા એટલે શું? ઉત્તર. સ્થાપત્ય કલા એટલે ભવનો કે ઇમારતો બાંધવાની કલા. પૂર્વ આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલામાં સ્થપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે. 2. પ્રાચીન ભારતના નગરો ક્યાં મુખ્ય 3 વિભાગો જોવા મળે છે? ઉત્તર. પ્રાચીન ભારતના નગરોના આ મુખ્ય 3 વિભાગો જોવા મળે છે. 1. શાસન અધિકારીઓનો ગઢ સિલટ. 2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. અને 3. સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. 3. ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે મળે અને કેવી રીતે મળી આવ્યા હતા? ઉત્તર. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના પુરાતત્વવિદોએ સિંધ એટલે કે હાલ પાકિસ્તાનના નામ લારખાના જિલ્લામાં મોહેંજોદડો ખાતે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન મોહેંજોદડોમાંથી ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. 4. ભારતના ક્યાં ક્યાં સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે? ઉત્તર. ભારતમાં પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલિમગંજ, ગુજરાતમાં ધોળકા, તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર એટલે કે શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ એટલે કે રોઝડી, મોરબી પાસે કુંતાશી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. 5. સિંધુ ખીણની સંસ્કૃતિને હડપીય સંસ્કૃતિ તેમજ તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ પંજાબમાં
મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી મળ્યા હતા, તેથી તેને હડપીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. હડપ્પામાંથી પાષણના અને તાંબાના ઓજારો તથા અન્ય ચીજવસ્તુઓ મળ્યા હતા, તેથી તેને તામ્રપાષણ યુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. છ, લોથલ ક્યાં આવેલું છે? ઉત્તર, લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અહીં તે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે ખંભાતના અખાતની 18 કિલોમીટર દૂર છે. 7, સમ્રાટ અશોકના સમયના કયા 5 સ્તૂપો જાણીતા છે? ઉત્તર, સમ્રાટ અશોકના સમયના આ 5 સ્તૂપો જાણીતા છે. 1, સાંચીનો સ્તૂપ. 2, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ. 3, બેતરજોનો સ્તૂપ. 4, લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ. અને 5, ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. 8, સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. ઉત્તર, સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલના સ્તૂપ કરતા અડધા કદના આ સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. 9, સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં ક્યાં ક્યાં સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે? ઉત્તર, સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ એટલે કે બિહાર, સાંચી મધ્યપ્રદેશ, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે. 10, દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર, દ્રવિડ ભારતની સ્થાપત્ય શૈલી એટલે કે દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપના છે. તેમની ટોચ અંડાકાર છે કે ઘંટાકાર. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાનો ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. પ્રશ્ન 11, ગોરખપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. ઉત્તર, ગોરખપુરમ એટલે મંદિરોનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજો ગોરપુરમાં નામે ઓળખાય છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું. આજે પણ કાંચી અને મધુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. 1, શિલ્પ એટલે શું અથવા શિલ્પકલા એટલે શું? ઉત્તર, કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીની હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને ડંકારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલા શિલ્પકલા કહેવાય છે. 2, સ્થાપત્ય એટલે શું? ઉત્તર, મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવાય છે. 3, પ્રાચીન ભારતના નગરોના કેટલા વિભાગો પડે છે? ઉત્તર, પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. 1, શાસન અધિકારીઓનો ગટ એટલે કે સિડલર. 2, અન્ય અધિકારીઓને આવાસો ધરાવતું ઉપનગર. અને 3, સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.
4. મોહેંજોદડો નો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. ઉત્તર: મોહેંજોદડો નો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. જે પ્રશ્ન પહેલાનો પેટા પ્રશ્ન પહેલો નો ઉત્તર છે. 5. મોહેંજોદડોના મકાનો શા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા? ઉત્તર: નદીઓના પૂર અને ભેજથી બચવા માટે મોહેંજોદડોના મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. 6. મોહેંજોદડોના શ્રીમંત લોકોના તથા નીચલા વર્ગના લોકોના મકાનો કેવા હતા? ઉત્તર: મોહેંજોદડોના શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા તથા નીચલા વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. 7. મોહેંજોદડો નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું? ઉત્તર: મોહેંજોદડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. 18. મોહેંજોદડો જેવી ગટર યોજના દુનિયામાં બીજા ક્યાં સ્થળે હતી? ઉત્તર: મોહેંજોદડો જેવી ગટર યોજના દુનિયાના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી. 9. મોહેંજોદડો માંથી મળી આવેલા 2 મકાનો શો ઉપયોગ થતો હોવાનું મનાય છે? ઉત્તર: મોહેંજોદડો માંથી મળી આવેલા 2 મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોઠાર તરીકે ઉપયોગ થવાનું મનાય છે. 10. હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કોણે કરી હતી? ઉત્તર: ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ નીચે દયારામ સહાયની હડપ્પા પાસેની ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોને શોધ કરી હતી. 11. સિંધુ ખીણની સંસ્કૃતિ કોને કહેવાય છે? ઉત્તર: પંજાબના સપ્ત સિંધુના પ્રદેશમાં વિકસેલી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. 12. હડપીય સંસ્કૃતિ કોને કહે છે? ઉત્તર: સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા, તેથી સિંધુ ખીણની સંસ્કૃતિને હડપીય સંસ્કૃતિ કહે છે. 13. પ્રાચીન નગર ધોળાવીરા ક્યાં આવેલું છે? ઉત્તર: પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. 14. લોથલ ક્યાં આવેલું છે? ઉત્તર: લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી આ બે નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. 15. સ્તૂપની સમજૂતી આપો અથવા સ્તૂપ એટલે શું? ઉત્તર: સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો કે એક અવશેષને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત. 16. સમ્રાટ અશોકના સમયના ક્યાં ક્યાં સ્તૂપો જાણીતા છે? ઉત્તર: સમ્રાટ અશોકના સમયના આ 5 સ્તૂપો જાણીતા છે. 1. સાંચીનો સ્તૂપ. 2. સારનાથનો ધર્મરાજિક સ્તૂપ. 3. બેરેતનો સ્તૂપ. 4. નગરગઢનો સ્તૂપ. અને 5. દેવની મોરીનો સ્તૂપ, જે ગુજરાતમાં છે. 17. સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મે કઈ કઈ ભેટ આપી છે? ઉત્તર: સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફા વિહારો, ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ આપી છે. 18. સ્તંભલેખ કેવી રીતે બનાવવામાં આવતા? ઉત્તર: સ્તંભલેખ એક જ શિલામાંથી પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચકરાટ આપીને બનાવવામાં આવતા. 19. શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ ક્યાં છે? ઉત્તર: મૌર્ય સમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. 20. મૌર્ય યુગ દરમિયાન ક્યાં ક્યાં સ્થળોએ સ્તંભલેખો ઉભા કરવામાં આવ્યા હતા? ઉત્તર: મૌર્ય યુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, લોરિયા અને નંદનગઢ એટલે કે બિહાર, સાંચી મધ્ય ભારત, કાશી, પટના, બુદ્ધગયા એટલે કે બોધિગયા વગેરે સ્થળોએ સ્તંભલેખો ઉભા કરવામાં આવ્યા હતા. 21. કયો શિલાસ્તંભ શિલા
કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ઉત્તર: મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. 22. સારનાથના સ્તંભની ટોચ ઉપર શું છે? ઉત્તર: સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે. 23. સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ શું અંકિત કરવામાં આવ્યું છે? ઉત્તર: સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિ નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. 24. સારનાથના સ્તંભના ધર્મચક્ર અને ચાર સિંહોની આકૃતિને ક્યાં સ્થાન આપવામાં આવ્યા છે? ઉત્તર: સારનાથના સ્તંભના ધર્મચક્રને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 25. સમ્રાટ અશોકના સમયના શિલાલેખો ક્યાં સ્થળેથી મળી આવ્યા છે? ઉત્તર: સમ્રાટ અશોકના સમયના શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધ્રોલી અને જોગાળા એટલે કે ઓડિશા, ચેન્નઈ વગેરે સ્થળેથી મળી આવ્યા છે. 26. ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ ક્યાં આવેલો છે? ઉત્તર: ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ જૂનાગઢના ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આવેલો છે. 27. દ્રવિડ શૈલીના સ્તૂપો કેવા આકારના છે? ઉત્તર: દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. 28. ક્યા બે સ્તૂપો દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે? ઉત્તર: દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે. 29. ગુજરાતમાં ક્યા સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે? ઉત્તર: ગુજરાતમાં ખંભાલીડા એટલે કે ગોંડલ, ઢાંક એટલે રાજકોટ અને જૂનાગઢ ખાતે ત્રણ ગુફાઓ સમૂહો તેમજ તળાજા, શાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે. 30. દ્રવ્ય શૈલીના સ્તૂપો ક્યા વિસ્તારમાં ક્યા રાજાઓના સમયમાં બંધાયા? ઉત્તર: દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા. 31. સમ્રાટ અશોકના ગુફાલેખો કઈ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે? ઉત્તર: સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. 32. પ્રખ્યાત ગુફા સ્થાપત્યના નામ આપો. ઉત્તર: પ્રખ્યાત ગુફા સ્થાપત્યના નામ: 1. અસમની દાર્જિલિંગની ગુફા અને 2. બિહારની સુદામા ગુફા તથા સીતાની ગુફા. 23. ગુજરાતમાં ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઉત્તર: ગુજરાતમાં ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટણગઢ પાસેના પહાડમાં આવેલી છે. 34. ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ક્યાં આવેલી છે? ઉત્તર: ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે. 35. ક્યા રથ મંદિરો કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? ઉત્તર: કાંચીનું કૈલાસનાથનું રથ મંદિર અને વેંકટેપે રૂમલનું રથ મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 36. પલ્લવ રાજાઓએ બનાવેલ ક્યા રથ મંદિરો વિશ્વના વિખ્યાત છે? ઉત્તર: પલ્લવ રાજાઓએ બનાવેલ મહાબલીપુરમનો મંડપ એટલે કે ગુફા મંદિર અને મહાબલીપુરમના સાત રથનું મંદિર, આ બે રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે. 37. મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું અને સૌથી નાનું મંદિર કોનું છે? ઉત્તર: મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ યુધિષ્ઠિરનું અને સૌથી નાનું મંદિર દ્રૌપદીનું છે. 38.
ગુપ્તકાલીન સ્થાપત્ય કલાના વિશિષ્ટ નમૂના રૂપ કયા બે મંદિરો પ્રસિદ્ધ છે? ઉત્તર, ગુપ્તકાલીન સ્થાપત્ય કલાના વિશિષ્ટ નમૂના રૂપ દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવ મંદિર પ્રસિદ્ધ છે. 39. ગુપ્તકાલીન શિલ્પકલાની કઈ કઈ મૂર્તિઓ પ્રખ્યાત છે? ઉત્તર, ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની મૂર્તિ પ્રખ્યાત છે. 40. બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? ઉત્તર, બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજ પ્રથમે બંધાવ્યું હતું. 41. પ્રાચીન ભારતનું અજોડ મંદિર ક્યુ છે? ઉત્તર, ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. 42. ગોપુરમ એટલે શું? ઉત્તર, પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દિવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ગોપુરમ કહેવામાં આવે છે. 43. કયા મંદિરો જોઈને કલારશિકો મંત્રમુગ્ધ બને છે? ઉત્તર, કાજી અને મધુરાના મંદિરો જોઈને કલારશિકો મંત્રમુગ્ધ બને છે. 44. કયા મંદિરને 13 માળખાનું ગોપુરમ છે? ઉત્તર, તાંજોર બૃહદેશ્વર મંદિરને 13 માળખાનું ગોપુરમ છે. 45. ખજુરાહોના મંદિરો કોણે બંધાવ્યા હતા? ઉત્તર, ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં બુલદેશ્વર ખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યા હતા. 46. રાજાગૃહ બિહારમાં કયા 5 મંદિરો આવેલા છે? ઉત્તર, રાજાગૃહ બિહારમાં આ 5 મંદિરો આવેલા છે. 1. વૈભાર, 2. વિપુલાચલ, 3. રત્નગીરી, 4. ઉદયગીરી અને 5. શ્રમણગીરી. 47. રાજસ્થાનના ક્યાં જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનુમ અને અદ્ભુત છે? ઉત્તર, રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનુમ અને અદ્ભુત છે. 48. કયા દેરાસરોની શિલ્પકલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે? ઉત્તર, માઉન્ટ આબુ પર દેલવાડામાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસી અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ લુણ વહસી નામના દેરાસરોની શિલ્પકલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. 39. ગુજરાતમાં મોઢેરા પાટણ ખાતે આવેલું સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? ઉત્તર, ગુજરાતમાં મોઢેરા પાટણ ખાતે આવેલું સૂર્ય મંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. 50. દિલ્હીના સુલતાન કુટુંબીન એબી કઈ બે મસ્જિદ બંધાવી હતી? ઉત્તર, દિલ્હીના સુલતાન કુટુંબીન એબેકે દિલ્હીની કુવત ઉદ ઇસ્લામ અને નામની મસ્જિદ અને અજમેરની ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. 51. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? ઉત્તર, મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું. 52. અટાલા મસ્જિદ ક્યાં કોણે બંધાવી હતી? ઉત્તર, અટાલા મસ્જિદ જૌનપુર ઉત્તર પ્રદેશમાં તુર્ક સુલતાનોએ બંધાવી હતી. 53. ભારતમાં ગોળ ગુંબજનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? ઉત્તર, ભારતમાં ગોળ ગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બીજાપુર ખાતે આવેલું છે. 54. અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ક્યારે? ઉત્તર, અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈસવીસન 1424માં અમદાવાદના સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી. 55. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કઈ કઈ મસ્જિદોનું નિર્માણ થયું હતું? ઉત્તર, મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદ જાળી મસ્જિદ,
રાણી શ્રીપીની મસ્જિદ એટલે કે મસ્જિદે નગીના વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું. 56. ગુજરાતમાં કયા જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ ઘણા કલાત્મક છે? ઉત્તર: ગુજરાતમાં હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખલેશ્વરનું, પારસનાથ ભગવાનનું મંદિર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી પર આદેશ્વર ભગવાનનું મંદિર, પાલિતાણા વગેરે જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઘણા કલાત્મક છે. 57. ગુજરાતમાં કઈ કઈ ભવ્ય વાવો આવેલી છે? ઉત્તર: ગુજરાતમાં અડલાજની વાવ, દાદા હરિની વાવ અમદાવાદ, રાણકી વાવ એટલે કે રાણીની વાવ પાટણ, ડભોઈની વાવ વગેરે ભવ્ય વાવો આવેલી છે. 58. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમુદ્ર બંદર હોવાનું સાથી મનાય છે? ઉત્તર: લોથલમાંથી વહાણ લંગાવવા માટે મોટો ધક્કો ગોદી એટલે કે ડોકયાર્ડ, વખારો, દુકાનો તેમજ આયાત નિકાસના પુરાવા મળ્યા છે. તેથી સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમુદ્ર બંદર હોવાનું મનાય છે. 59. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે? ઉત્તર: ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. તેથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. પ્રશ્ન પહેલો: દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. 1. ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું. જવાબ: સિંધુકાલીન. 2. સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા એવો થાય છે. જવાબ: બાંધકામ. 3. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાયો છે. જવાબ: વાસ્તુ. 4. સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજન છે. જવાબ: બી, સ્થપતિ. 5. ભારત પ્રાચીન સમયથી ખાલી જગ્યામાં નિપુણતા ધરાવે છે. જવાબ: નગર આયોજન. 6. મોહેંજોદડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. જવાબ: મરેલાનો ટેકરો. 7. ઈસવીસન ખાલી જગ્યામાં મોહેંજોદડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. જવાબ: 1922. 8. ખાલી જગ્યા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. જવાબ: મોહેંજોદડો. 9. મોહેંજોદડોના ખાલી જગ્યાના મકાનો 2 માળવાળા અને 5 કે 7 ઓરડાવાળા હતા. જવાબ: શ્રીમંતો. 10. મોહેંજોદડાઓની નંબર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ખાલી જગ્યા છે. જવાબ: ગટર યોજના. 11. મોહેંજોદડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમસ્થ્ય સમુદ્રના ખાલી જગ્યાના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. જવાબ: ક્રીટ. 12. મોહેંજોદડોના દરેક મકાનમાં ખાલી જગ્યા એક ખાલી જગ્યા હતા. જવાબ: ખાડકુઓ. 13. મોહેંજોદડોમાંથી જાહેર ઉપયોગી એવા ખાલી જગ્યા મકાનો મળ્યા છે. જવાબ: 2. 14. ઈસવીસન ખાલી જગ્યામાં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટ્રેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેની ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. જવાબ: 1921. 15. ઈસવીસન 1921માં ખાલી જગ્યા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. જવાબ: દયારામ સહાની. 16. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. જવાબ: આલમગીરપુર. 17. રાજસ્થાનમાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. જવાબ: કાલીબંધના. 18. ખાલી જગ્યા નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. જવાબ: સપ્તસિંધુ. 19. સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે ખાલી જગ્યાની સંસ્કૃતિ કહેવાય છે. જવાબ: સિંધુ ખીણની.
20. સિંધુખીની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને ખજગિયા સંસ્કૃતિ કહે છે. જવાબ હડપીય. 21. સિંધુખીણના સ્થળેથી પાષણના અને તાંબાના અવજારો મળી આવ્યા છે તેથી તેને કાયજગીયા યુગની સંસ્કૃતિ પણ કહે છે. જવાબ તામ્રપાષણ. 22. ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દિવાલોને ખાયજગીયા રંગા કરવામાં આવ્યો હતો. જવાબ સફેદ. 23. ખાયજગીયામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી. જવાબ ધોળાવીરા. 24. ખાલી જગ્યામાં વાહણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો. જવાબ લોથલ. 25. મૌર્ય યુગમાં રચાયેલા સાંચીનો સ્તૂપ ખાલી જગ્યામાં આવેલ છે. જવાબ મધ્યપ્રદેશ. 26. સાંચીનો અસલ સ્તૂપ ખાલી જગ્યાનો બનાવેલો હતો. જવાબ ઈંટો. 27. સમ્રાટ અશોકના સ્તંભલેખો ખાલી જગ્યા લિપિમાં કોતરાયેલા છે. જવાબ બ્રાહ્મી. 28. ખાલી જગ્યા સ્તંભ દુનિયાની સર્વોચ્ચ શિલ્પસ્તુતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે. જવાબ સારનાથનો. 29. સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઉભેલા ખાલી જગ્યા સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે. જવાબ 4. 30. ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ ખાલી જગ્યામાં ગિરનાર પર્વત તરફ જતા તળેટીમાં આવેલ છે. જવાબ જુનાગઢ. 31. નાગાર્જુન, કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ ખાલી જગ્યા શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. જવાબ દ્રવિડ. 32. ખાલી જગ્યા રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. જવાબ ચોલ. 33. ભારત વંશના ગુફા સ્થાપત્યો મનુષ્ય ફક ખાલી જગ્યા ગણાય છે. જવાબ સૌંદર્ય ધામો. 34. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ખાલી જગ્યા શોધી કાઢી હતી. જવાબ કેકા શાસ્ત્રીએ. 35. પલ્લવોની રાજધાની ખાલી જગ્યા ખાતે બંધાયેલા મંદિરો પ્રસિદ્ધ છે. જવાબ કાંચી. 36. ખાલી જગ્યાનું મંદિર ચોલવંશની રાજધાની થુંજાવુરમાં આવેલું છે. જવાબ બૃહદેશ્વર. 37. ખાલી જગ્યાનું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. જવાબ બૃહદેશ્વર. 38. ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. જવાબ ગોપુરમ. 39. ખાલી જગ્યામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. જવાબ ઓડિશા. 40. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને ખાલી જગ્યા માળનું ગોપુરમ છે. જવાબ 13. 41. નટરાજની ખાલી જગ્યા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. જવાબ કાંસ્ય પ્રતિમા. 42. મદુરાઈમાં આવેલા ભવ્ય ખાલી જગ્યાના મુખ્ય ચાર ગોપુરમ છે. જવાબ મીનાક્ષી મંદિર. 43. બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામની ખાલી જગ્યા કહે છે. જવાબ મધુવન. 44. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ખાલી જગ્યાએ બંધાવ્યું હતું. જવાબ ભીમદેવ પ્રથમે. 45. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની ખાલી જગ્યા વિવિધ મૂર્તિઓ છે. જવાબ 12. 46. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ખાલી જગ્યા શૈલીમાં થયેલું છે. જવાબ ઈરાની. 47. કુટુંબીન એબકે ખાલી જગ્યામાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. જવાબ અજમેર. 48. મસ્જિદમાં હંમેશા મક્કાના દાબાની કાબાની દિશામાં જ બનાવવામાં આવી છે. જવાબ કિબલા. 49. મસ્જિદમાં સ્તંભો વાળા ઓરડાને ખાલી જગ્યા કહે છે. જવાબ લિવાન. 50. મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંતના ભાગને ખાલી જગ્યા કહે છે. જવાબ મકસૂરા. 51. મસ્જિદનું પ્રાંગણ ખાલી જગ્યા કહેવાય છે. જવાબ સહન. પ્રશ્ન 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય છે. ખોટું. 2. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. સાચું. 2. ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. ખોટું. 4. મોહેંજોદડો નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા. સાચું. 5. મોહેંજોદડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે. સાચું. 6. ગંગા યમુના નદીઓનો પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ છે. ખોટું. 7. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે. સાચું.
8 ધોળાવીરા ખરીદ બેટમાં આવેલું છે, સાચું. 9 લોથલ ખંભાતના અખાટથી 52 કિલોમીટર દૂર છે, ખોટું. 10 લોકથલમાંથી માનવ વસાહતના 5 થર મળ્યા છે, જવાબ ખોટું. 11 લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું, સાચું. 12 સમ્રાટ અશોકના સમયમાં 8 સ્તૂપો જાણીતા છે, ખોટું. 13 સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ હતો, સાચું. 14 સાંચીનો સ્તૂપ ગુજરાતમાં આવેલ છે, ખોટું. 15 સાંચીનો અસલ સ્તૂપ આરસનો બનેલો હતો, ખોટું. 16 સારનાથનો સ્તૂપ સ્થાપત્ય કલાનો હજુ અમૂલ્ય નમૂનો છે, ખોટું. 17 સમ્રાટ અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે, સાચું. 18 સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, સાચું. 19 સારનાથના સ્તંભની ટોચ ઉપર 3 સિંહોની આકૃતિ છે, ખોટું. 20 સારનાથના સ્તંભની સિંહાકૃતિને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે, ખોટું. 21 ગુજરાતમાં સમ્રાટ અશોકના શિલાલેખ જૂનાગઢમાં ગીર પર્વત તરફ જતા રસ્તામાં એટલે કે તળેટીમાં આવેલો છે, સાચું. 22 અમરાવતીનો સ્તૂપ મથુર શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે, ખોટું. 23 પાંડ્ય રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી, ખોટું. 24 ગુપ્ત યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, સાચું. 25 અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 4 દિવાલો પર કોતરાયેલા છે, ખોટું. 26 ખંભાળીયા ગુફાઓમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે, સાચું. 27 તળાજાનો ડુંગર એટલે કે તાલ ધ્વજ ગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે, સાચું. 28 ગીર સોમનાથ જિલ્લામાં સાણા ડુંગર ઉપર મતપુડાની જેમ 52 જેટલી ગુફાઓ પથરાયેલી છે, ખોટું. 29 કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢી હતી, સાચું. 30 કડિયા ડુંગર ગુફાના એક સિંહ સ્તંભના શીરો ભાગે એક શરીરવાળી અને 2 મુખવાળી સિંહાકૃતિ છે, જવાબ ખોટું. 31 દક્ષિણ ભારતના જગવિખ્યાત રથ મંદિરો ચોલ યુગની આગવી ઓળખ છે, ખોટું. 32 કાંચીનું કૈલાસનાથનું અને વેંકટરૂપલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, સાચું. 33 નાલંદા સુલતાનગંજ ની ભગવાન મહાવીરની તામ્રમૂર્તિઓ શિલ્પકલા ક્ષેત્રે અત્યંત પ્રસિદ્ધ છે, ખોટું. 34 ચોલવંશની રાજધાની થુંજાવુરમાં હતી, સાચું. 35 ચોલવંશના રાજા રાજરાજ પ્રથમે થુંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર બંધાવ્યું હતું, સાચું. 36 બૃહદેશ્વર મંદિર લગભગ 400 ફૂટ ઊંચું છે, ખોટું. 37 બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે, સાચું. 38 ગોપુરમ એટલે મંદિરનું ગર્ભગૃહ, ખોટું. 39 ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, સાચું. 40 તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 10 માળનું ગોપુરમ છે, સાચું. 41 નટરાજની ત્રામ પ્રતિકમાં તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે, ખોટું. 42 મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે, સાચું. 43 મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે, ખોટું. 44 પાંડ્ય રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, ખોટું. 45 બિહારમાં સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામને મધુવન કહે છે, સાચું. 46 આબુ પર્વત ઉપરના દેલવાડાના દેરા ગુજરાતના મંત્રી તેજપાલ બંધાવ્યા હતા, ખોટું. 47 ગુજરાતમાં મોટેરા ખાતે આવેલા સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી સિદ્ધરાજરાજ સોલંકીએ બંધાવ્યું હતું, ખોટું. 48 મોટેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે, સાચું. 49 કુટુંબી એબકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી, ખોટું. 50 જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બંધાવી હતી, સાચું. 51 માળવામાં માંડુમાં હોશગા શાહનો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ઈરાની શૈલીનો છે, ખોટું.
52 અમદાવાદમાં 3 દરવાજા નજીક સ્પીની મસ્જિદ આવેલી છે. ખોટું. 53 રાણી સ્પીની મસ્જિદ મસ્જિદે નગીના નામે ઓળખાય છે. સાચું. 54 રાણીની વાવ પાટણમાં આવેલી છે. સાચું. 55 રુદ્ર મહાલય સિદ્ધપુર. સહસ્ત્રલિંગ તળાવ અમદાવાદ. કીર્તિ તોરણ વડનગર. મુનસર તળાવ ધોળકા વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. ખોટું. 56 મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો ગલિયારા કહેવાય છે. સાચું. 57 ઇસ્લામ ધર્મના અનુનાયીઓ નમાઝ માટે સહનમાં એકત્રિત થાય છે. સાચું. 58 મસ્જિદના કિબલા એટલે કે દીવાનના અંત ભાગને લીવાન કહે છે. ખોટું. 59 મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને મકસૂરા કહે છે. ખોટું. 3 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે. જવાબ વાસ્તુ. 2 મોહેંજોદડોનો શું અર્થ થાય છે. મરેલાનો ટેકરો. 3 આયોજનની દ્રષ્ટિએ મોહેંજોદડોમાં શું શ્રેષ્ઠ હતું. નગર આયોજન. 4 મોહેંજોદડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા. 9.75 મીટર. 5 મોહેંજોદડોની નગર ચર્ચાનું વિશિષ્ટ લક્ષણ શું હતું. ગટર યોજના. 6 સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ. 7 સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા તેથી તે કઈ સંસ્કૃતિ કહેવાય છે. જવાબ હડપીય સંસ્કૃતિ. 8 ધોળાવીરાની કઈ વ્યવસ્થા અદ્ભુત હતી. પાણીના શુદ્ધિકરણની. 9 લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું. ધક્કો. 10 સમ્રાટ અશોકના સમયનો ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે. દેવની મોરીનો. 11 મૌર્ય યુગમાં બનેલો સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે. મધ્યપ્રદેશમાં. 12 કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે. સાંચીનો સ્તૂપ. 13 સમ્રાટ અશોકના સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરેલા છે. બ્રાહ્મી લિપિમાં. 14 કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથનો સ્તંભ. 15 સારનાથ કોના ઉપદેશનું સ્થળ હતું. જવાબ ભગવાન બુદ્ધના. 16 ધર્મચક્રને ક્યાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં. 17 કઈ આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 4 સિંહોની. 18 ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે. ગિરનારની તળેટીમાં. 19 દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને કયા રાજાઓએ ઉચ્ચ કક્ષાની પહોંચાડી હતી. ચોળ રાજાઓએ. 20 કયો યુગ કલા સુવર્ણનો સુવર્ણયુગ કહેવાય છે. ગુપ્ત યુગ. 21 મનુષ્યકૃત સૌંદર્યધામો ક્યાં છે. ભારતના ગુફા સ્થાપત્યો. 22 તળાજાનો ડુંગર કયા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. તાલધ્વજગીરી. 23 કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કોણે શોધી હતી. કેકા શાસ્ત્રીએ. 24 દક્ષિણ ભારતના પલ્લવ યુગની આગવી ઓળખ કઈ છે. જગવિખ્યાત રથ મંદિરો. 25 કયા રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે. મહાબલીપુરમના. 26 ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુરમાં ક્યુ મંદિર બંધાવ્યું હતું. બૃહદેશ્વરનું મંદિર. 27 ગોપુરમ એટલે શું. મંદિરનું પ્રવેશ દ્વાર. 28 કયા મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલાશિકો મંત્રમુગ્ધ બની જાય છે. કાંચી અને મધુરઈમાં. 29 ઓડિશામાં ક્યુ મંદિર આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર. 30 તાંજોરમાં મૃદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ છે. 13 31 મધુરાઈમાં ભારતનું ક્યુ ભવ્ય મંદિર આવેલું છે. મીનાક્ષી મંદિર. 32 મીનાક્ષી મંદિરને મુખ્ય કેટલા ગોપુરમ છે. 4 33 સંમિત શિખરજી એટલે કે બિહાર સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામને શું કહે છે. મધુવન. 34 દેલવાડાના દેરા ક્યાં આવેલા છે. માઉન્ટ આબુ ઉપર. 35 મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલું છે. પૂર્વ. 36 મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે. 12 37 મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે. ઈરાની. 38 કુટુંબીન એવકે દિલ્હીમાં કઈ મસ્જિદ બનાવી હતી.
કુવત ઉલ ઇસ્લામ. 39 કુતુબમિન એબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? 2.5 દિન કા ઝોપડા. 40 જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? અટાલા મસ્જિદ. 41 અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ. 42 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ, સુલતાન અહમદ શાહ પહેલાએ. 43 કઈ મસ્જિદ મસ્જિદે નગીના નામે ઓળખાય છે? રાણી સ્પ્રીની મસ્જિદ. 44 મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો ક્યાં નામે ઓળખાય છે? ગલિયારા. 45 મસ્જિદમાં કબીલા એટલે કે દિવાલ હંમેશા કોની દિશામાં જ બનાવવામાં આવે છે? મક્કાની કાબાની. 46 મસ્જિદમાં સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? લીવાન. 47 મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંતમાં ભાગને શું કહે છે? જવાબ, મકશૂરા. 48 મસ્જિદનું પ્રાંગણ શું કહેવાય છે? જવાબ, સહન. 49 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા એટલે કે પશ્ચિમ દિશા કોણ બતાવે છે? જવાબ, મહેરાબ. 4 યોગ્ય જોડકા જોડો. 1 અ મોહેંજોદડો એટલે મહેરેલાનો ટેકરો. 2 ધોળાવીરા. જવાબ, કચ્છ. 3 આલમગીરપુર. જવાબ, ઉત્તરપ્રદેશ. 4 કાલીબંદન. જવાબ, રાજસ્થાન. 2 1 સિંધુખીણની સંસ્કૃતિ. જવાબ, હડપ્પીય સંસ્કૃતિ. 2 પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર. જવાબ, લોથલ. 3 સાંચીનો સ્તૂપ. જવાબ, મધ્યપ્રદેશ. 4 હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર. જવાબ, ધોળાવીરા. 3 અવિભાગ. 1 સ્થિપ કલાનું શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો. જવાબ, સારનાથનો સ્તંભ. 2 સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો. જવાબ, સાંચીનો સ્તૂપ. 3 દ્રવિડ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો. જવાબ, અમરાવતીનો સ્તૂપ. 4 ગુજરાત. જવાબ, એ દેવની મૂળીનો સ્તૂપ. 4 અવિભાગ. 1 વેંકટે રૂમલનું મંદિર. જવાબ, રથ મંદિર. 2 બૃહદેશ્વરનું મંદિર. જવાબ, પ્રાચીન ભારતનું અજોડ મંદિર. 3 મંદિરનું પ્રવેશદ્વાર. જવાબ, ગોપુરમ. 4 ભારત ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ. જવાબ, નાલંદા, સુલતાનગંજ. 5 અવિભાગ. 1 કોણાર્કનું સૂર્ય મંદિર. જવાબ, ઓડિશા. 2 મીનાક્ષી મંદિર. જવાબ, મદુરાઈ. 3 મોઢેરાનું સૂર્ય મંદિર. જવાબ, ગુજરાત. 4 દેલવાડાના દેરા. જવાબ, રાજસ્થાન. 6 અવિભાગ. 1 2.5 દિન કા ઝોપડા. જવાબ, અજમેર. 2 અટલા મસ્જિદ. જવાબ, જૌનપુર. 3 હોસંગા શાહનો મકબરો. જવાબ, માળવા. 4 ગોળ ગુંબજ. જવાબ, બીજાપુર. 7 અવિભાગ. 1 મલાવ તળાવ. જવાબ, ધોળકા. 2 રુદ્ર મહાલય. જવાબ, સિદ્ધપુર. 3 સહસ્ત્રલિંગ તળાવ. જવાબ, પાટણ. 4 કીર્તિ તોરણ. જવાબ, વડનગર. 5 યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ, વાસ્તુ. 2 સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? જવાબ, મોહેંજોદડો. 3 મોહેંજોદડો નગરની આગવી વિશેષતા કઈ હતી? જવાબ, ભૂગર્ભ ગટર યોજના. 4 મોહેંજોદડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે? જવાબ, ભૂમધ્ય સમૃદ્ધના ક્રીટ ટાપુમાં. 5 ગુજરાતમાં કયો સપૂત આવેલો છે? જવાબ, દેવની મોરની. 6 સ્પૂનના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? હર્મિકા. 7 સ્તૂપની ચારે બાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? મેઘી. 8 સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? બ્રાહ્મી. 9 ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી ક્યાં એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ, 4 સિંહોની આકૃતિને. 10 કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? ગુપ્ત યુગ. 11 ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અને બાદની ગુફાઓ ક્યાં શહેરની પાસે આવેલ છે? ભુવનેશ્વર. 12 ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે?
ઉપાસતા પત્યો તેર એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો ક્યાં યુગની આગવી ઓળખ ધર છે? જવાબ પલ્લવ. 14. નીચે રજૂ થયેલ ચિત્ર ધ્યાનથી જુઓ. સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો સારનાથનો સ્તંભ છે. નીચે પૈકી કઈ બાબત ઉત્કૃષ્ટ ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી? જવાબ 7. સુંઢવાળો એરાવત. 15. ગોપુરમ એટલે શું? જવાબ મંદિરની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ. 16. વર્ગમાં ગુજરાતમાં જાણીતા શિલ્પ સ્થાપત્યો અંગેની એક ચર્ચા સભા વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા છે. અનિલ. મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્યની પ્રતિમાના મુંગટ પર પડતું હતું. ભરત. મોઢેરાનું આ મંદિર સંગેમરમરમાં ડંકારેલા કાવ્ય તરીકે કલા વિવેચકોમાં જાણીતું છે. રેખા. મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલું છે. મમતા. મોઢેરાના મંદિરની બહારના જળ કુંડની ચારે બાજુ નાના નાના 108 મંદિરો આવેલા છે. કોણ સાચું છે? જવાબ અનિલ, રેખા અને મમતા. 17. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મદુરાઈમાં. 18. દેલવાડાના જૈન મંદિરો ક્યાં રાજ્યમાં આવેલા છે? રાજસ્થાન. 19. ગુજરાતના ખાજગીયા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરા. 20. દિલ્હીમાં કુવેત ઉદ ઇસ્લામ નામની મસ્જિદ ક્યાં સુલતાને બંધાવી હતી? જવાબ કુતુબિન એબકે. 21. અમદાવાદનું ક્યુ સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? જવાબ સીદી સૈયદની જાળી. 22. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આવેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. મસ્જિદની દિવાલનો અંત ભાગ તો આવશે મકબૂરા મકસૂરા. 2. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો, જવાબ આવશે ગલિયારા. 3. નમાઝ પડવાના હોલની દિવાલ, તો જવાબ આવશે કિબલા. 4. મસ્જિદનો સ્તંભવાળો ઓરડો, જવાબ આવશે લિવાન, તો જવાબ આવશે આમાં સી. ત્યાર પછી છે 23 નંબર ઉપર. અમદાવાદમાં 3 દરવાજા નજીક આવેલી છે? જવાબ જામા મસ્જિદ. 24. લોથલમાં વહાણ લાંધવા માટે શું બાંધવામાં આવતું હતું? જવાબ ધક્કો. જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.